હેલો ફ્રેન્ડ્સ, પર્યાવરણમાં આપણે પ્રકરણ 10 દિવાલોની કહાણી વિશે આગળ વધીએ. તો આજે આપણે દિવાલોની કહાણી એટલે કે આપણે કિલ્લાઓ વિશે અને જૂની જૂની ઇમારતો વિશે માહિતી લઈએ. તો ચાલો આપણે આગળ વધીએ. દીદી અમને નવઘર કૂવો જોવા લઈ ગયા. તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશનો છે. આ કૂવો ઘણો જૂનો છે. કયા વંશનો? હા, ચુડાસમા વંશના રાજાઓએ આ કૂવો બનાવ્યો હતો. મધ્યમાં કૂવો છે. હવે આપણને કૂવા વિશે માહિતી આપે છે કે બરાબર વચ્ચે કૂવો છે, તેની ફરતે સીડીઓ છે એટલે કે દાદર છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. અને આ સીડીઓ પર સૂર્યપ્રકાશ આવે તેથી અમુક અમુક અંતરે થોડી થોડી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે આ કૂવાની ફરતે કુલ 204 પગથિયાં કોતરવામાં આવેલ છે. ત્યારબાદ અમે અનાજના કોથાર, નુરીસાનો મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી પણ મેળવી. તો આ ઉપરકોટના કિલ્લાની વાત થઈ. હવે આગળ જોઈએ કેવી દયનીય હાલત. હવે દયનીય હાલત એટલે કે જોઈએ કે એવી કઈ હાલત છે દયનીય. વાતો કરતા, સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા. તેઓ આગળ વધ્યા અને તેઓ બૌદ્ધ ગુફામાંથી થોડા આગળ ચાલતા ચાલતા જતા હતા. યશપાલ, અહીં હવા કેવી ઠંડી લાગે છે. યશપાલને ઠંડી લાગવા લાગી. ઝીલ, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું. યશપાલ, આ પાટિયું વાંચો, પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. ઝીલ, અરે વિચારો, હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે. હવે અહીં દિવાલો વિશે વાત થઈ છે કે તમને પણ ખબર હશે કે આપણે કિલ્લાઓ જોવા જઈએ તો તેમાં ઘણી જગ્યાએ દિવાલોને બગાડવામાં આવે છે કે ત્યાં ગમે તેવું લખાણ જોવા મળે છે. તેથી ઘણી જગ્યાએ તો એવું પણ લખ્યું હોય છે કે દિવાલો પર લખાણ લખવું નહીં. તો આ દિવાલોએ તો રાજાઓ, રાણીઓ, યુદ્ધ જોયા, ઘોડાઓ જોયા, હાથીઓ જોયા. ત્યારના સમયમાં આવી રીતે દિવાલ ખરાબ હતી નહીં, પણ અત્યારે આપણે એ દિવાલને જોઈએ તો આપણે જ લોકોએ એટલે કે જે ત્યાં ફરવા જાય છે, તેની મુલાકાત લે છે, તો ત્યાં કલર દ્વારા કે તેને કોતરીને ગમે તેવું લખાણ લખેલું જોવા મળે છે. તેથી ઘણીવાર ત્યાંના લોકોએ એક નોટિસ પણ રાખી હોય છે કે દિવાલો પર લખાણ લખવું નહીં. તો આ રીતની નોટિસ પણ જોવા મળે છે. તો આપણે વિચારવું જોઈએ કે કયા સમયમાં દિવાલોની રક્ષા થતી હતી. અત્યારે આ દિવાલો આપણને દયનીય લાગે છે, એટલે કે ખંડેર હાલતમાં આપણે એ દિવાલોને જોઈ શકીએ છીએ. તો આપણો આગળનો મુદ્દો કંઈક અલગ જ છે. તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. હવે તમારે પણ આ વસ્તુ કરવાનું છે. આંખો બંધ કરો તો અને હું જે બોલું ને એનો વિચાર કરો. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો. હવે તમે આંખો બંધ કરો તો હવે તમે વિચારો કે તમે એક ઉપરકોટ કિલ્લા વિશે વિચારો છો તો તમને દેખાયો. હવે એ ઉપરકોટ નગર ખૂબ જ વ્યસ્ત નગર છે એવું વિચારો કે ત્યાં બજારો છે, દુકાનો છે, લોકો તહેવારો મનાવી રહ્યા છે. વિચારી લીધું, ત્યાં રાજા પણ છે, રાણી પણ છે. ચાલો આંખો ખોલો તો હવે આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. રાજા તેના મહેલમાં શું કરે છે? તમે જોયું ને ચિત્ર, તમને રાજા દેખાયા?
તો મહેલમાં રાજા શું કરે છે વિચારો? હા, રાજા આરામ કરતા હશે, ખાતા હશે, કદાચ રાજમહેલમાં બેઠા હશે, બરાબર ને? તે કેવા પ્રકારના કપડાં પહેરે છે? રાજા કેવા પ્રકારના કપડાં પહેરે? રાજા જેવા સરસ મજાના. તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે? તો તમે રાજા વિશે વિચાર્યું ને, તો તમે તેના ડાઇનિંગ ટેબલ પર જોજો, ઘણા બધા પકવાનો મૂક્યા હોય છે રાજા માટે. ભલે મહેલમાં રાજા એકલા હશે, પણ તેમના માટે પકવાન તો ઘણા બધા જોવા મળે છે. તો તમે પણ એક વિચાર કરો કે તમે રાજા છો, એ ડાઇનિંગ ટેબલ પર કયા કયા પકવાન હોઈ શકે? પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે? હવે પકવાન તો ભલે હોય, પરંતુ રાજા ચિંતામાં છે. હવે એનું કારણ તો તમને ખબર જ હશે, તમારા અનુભવ તમે લખજો. અને તે કઈ ભાષામાં વાત કરે છે? તો આ બધા પ્રશ્નો વિશે તમારે તમારો જ અનુભવ લખવાનો છે. તમે પર્યાવરણની નોટમાં લખી શકો છો કે રાજા વિશે તમે શું વિચારો છો. ત્યાર પછી આગળ કે મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો કે સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારાઓ, ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે? તો વિચારો તમે. જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો? ત્યાં કેટલા માણસો કામ કરે છે? તેઓ શું કરે છે? તેઓએ શું પહેર્યું છે? તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે? તો આ બધા પ્રશ્નોનો વિચાર તમારે કરવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ તો સંગ્રહાલય, એને આપણે અત્યારે જોઈએ ને તો મ્યુઝિયમ કહીએ છીએ. કદાચ સંગ્રહાલય કહું તો તમને યાદ ન આવે, પણ જો હું મ્યુઝિયમ શબ્દ બોલું ને તો તમને હા હા ટીચર અમે જોયું છે મ્યુઝિયમ એમ કહો ને. તો ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવારો, હાથી પર મૂકવાની અંબાડી વગેરે. અને આપણે ગમે ત્યારે મ્યુઝિયમમાં જઈએ તો મ્યુઝિયમમાં મોટે ભાગે આપણને રાજા મહારાજાની વસ્તુઓ, તેમના સાધનો, તેમના હથિયારો, તેમના ઘરેણાઓ, એવું જ બધું જોવા મળે છે. તો તમે અહીં જોઈ શકો છો કે મ્યુઝિયમમાં કઈ કઈ વસ્તુઓ હોય છે. આ છે છરી, ત્યાર પછી છે ખુરશી. જુઓ ખુરશી પણ કેવી અદ્ભુત છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ છે રાજા અને પ્રજા પોતાની સભા ભરે છે, કોઈ નિર્ણય લેવાય છે તે ખંડ. ત્યારબાદ જોઈએ તો આ છે ડોલી, આપણે પ્રકરણમાં જોયું હતું ને, હા એ જ રીતે. ત્યાર પછી ભાલા, તલવાર, રાજાના યુદ્ધ કરવાના સાધનો. ઝીલ, અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે રાખી છે? હવે ઝીલને એક પ્રશ્ન થાય છે કે આ અંબાડી અને ડોલી કેમ છે અહીં? દીદી, આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુઓ બનાવતા હતા. જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત? હવે અહીં ઝીલ પ્રશ્ન કરે છે કે આ અંબાડી અને ડોલી કેમ મૂકવામાં આવી છે? ત્યારે દીદી તેને કહે છે કે જો ત્યારના સમયની વસ્તુઓ આપણે અત્યારે અહીં ન મૂકી હોત તો આપણને કેવી રીતે ખબર પડે કે ત્યારના સમયમાં લોકો કઈ કઈ વસ્તુ વાપરતા હતા, શું પહેરતા હતા, કઈ રીતે સાધન બનાવતા હતા? તેથી જ આપણે પણ જ્યારે મ્યુઝિયમમાં જોવા જઈએ તો આપણને બધું જૂનું પુરાણું જોવા મળે છે. તો અત્યારે આપણે આપણા ઘરમાં તો એવી કોઈ વસ્તુ હોતી નથી, એ વસ્તુઓ આપણને મ્યુઝિયમમાં જોવા મળે છે. તો તે સમયનો આપણે વધારે ખ્યાલ આવે તેથી રાજા મહારાજાઓના સમયની વસ્તુઓ, સાધનો, આભૂષણો, પહેરવેશ બધું જ આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે એક અવલોકન કરવાનું છે, આપણે એટલે કે તમારે પણ તમારે ઘરે રહીને જ અવલોકન કરવાનું છે.
તો શું કરવાનું છે અવલોકનમાં? કે તમારી નજીકમાં કોઈ ઐતિહાસિક ઇમારત હોય કે કિલ્લો હોય તો તેના વિશે વિચારો, અને હા, તમે ગયા હોય ત્યાં તો તમે યાદ કરો કે ત્યાં ઇમારત કેવી હતી. અને હા, ચોપડીમાં પાના નંબર 97 પર તમને એ અવલોકન વિશે માહિતી આપી છે, તો તમે એ અવલોકન વિશે વિચારો અને તમારા જ અનુભવ તમારે તેમાં લખવાના છે. ઘણા પ્રશ્નો આપ્યા છે, આપણે આગળ વધીએ. તો તમારો સંગ્રહાલય બનાવો, તો જોઈએ એમાં શું કહેવા માંગે છે. રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તારા, છત્રીઓ, લાકડાના પગરખા, ઘડા વગેરે. હવે અહીં એક રજનીની વાત કરવામાં આવી છે કે જે કેરળના મલ્લાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે અને તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી જૂના પુરાણી વસ્તુઓ ભેગી કરે છે. તો લાકડી, તારું, છત્રી, તો આ બધી વસ્તુઓ ભેગી કરે છે. હવે ભેગી કરવું એટલે એક સંગ્રહ કરવો એવો થાય. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં કરી શકો છો. હવે રજની એક શિક્ષક છે કેરળના મલ્લાપુરમ ગામની. હવે તે બધા બાળકો સાથે ભેગા મળીને જૂની વસ્તુઓ હોય ઘરમાં તો એ ભેગી કરે છે અને એક પ્રદર્શનનું આયોજન કરે છે કે જેથી બીજા બાળકો પણ તે જોઈ શકે. આપણી શાળામાં પણ ઘણીવાર શિક્ષકો આ કામ કરે છે. તમને ખબર હોય તો ઘણીવાર આપણે જૂના સિક્કા ભેગા કરીને તમને બતાવવામાં આવ્યા છે ને, તમે જોયા છે ને, એ વસ્તુ આપણને ઘરે જોવા મળે છે? નહીં. અત્યારે પણ તમારા ઘરમાં જો કોઈ જૂની વસ્તુ કે જેને જોઈને આપણને નવાઈ લાગતી હોય તો એવી વસ્તુઓનો સંગ્રહ તમે કરી શકો છો. કદાચ તમે મોટા થશો ત્યારે એ વસ્તુ જોવાની તમને નવાઈ લાગશે, તો આવી વસ્તુઓનો સંગ્રહ તમે ચોક્કસ કરજો. ત્યારબાદ ચિત્ર જુઓ અને કહો. તો ચાલો આપણે એ ચિત્ર શું છે એનો પણ પરિચય લઈએ. આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે, જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ધાર પરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ધાર પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી ઉપર લઈ જવી? શું તમે મશકમાં એટલે કે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? તો ચાલો આપણે આ ચિત્રનું અવલોકન ખૂબ જ સરળતાથી કરીએ. હું તમને તેના માટે એક વિડીયો બતાવું. તો તમે અહીં ચિત્ર જોઈ શકો છો. આ ચિત્ર 500 વર્ષ જૂનું આગ્રાના કિલ્લાનું છે. જ્યારે તે નિર્માણ થતો હતો ત્યારનું છે, એટલે કે તેનું બાંધકામ થતું હતું ને ત્યારનું છે. તો તમે ચિત્ર જોઈ રહ્યા છો. હવે આ ચિત્ર પરથી આપણે થોડા પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે લોકો કેવા પ્રકારના કામ કરે છે. તો તમે જુઓ ચિત્રમાં લોકો આપ્યા છે. હવે એ લોકો કેટલા બધા અલગ અલગ પ્રકારના કામ કરતા દેખાય છે. કોઈક પથ્થર લાવી રહ્યું છે, કોઈક થાંભલો ઊંચે ચઢાવી રહ્યું છે, તો કોઈક સિમેન્ટથી કંઈક બનાવી રહ્યું છે. તો આ પ્રમાણેના કાર્યો કરતા જોઈ શકીએ છીએ. એટલે કે અહીં કિલ્લાનું નિર્માણ થતું છે એવું જોઈ શકીએ છીએ. કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે? હવે તમે આમાં ગણતરી કરો કે આ ચિત્રમાં કેટલા પુરુષ છે અને કેટલી સ્ત્રી છે. ત્યાર પછી જોઈએ તો જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ધાર પરથી લઈ જાય છે. ભારે વસ્તુઓ ધાર પરથી લઈ જવી સરળ પડે કે સીધી ઉપર લઈ જવી? તો આ પ્રશ્નનો ઉત્તર તમારે વિચારવાનો છે કે આપણે ધાર પરથી થાંભલો લઈ જશું તો સરળ પડશે કે તેને સીધો ચડાવશો
તો સરળ પડશે, આનો વિચાર તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રનું અવલોકન ખૂબ જ સરસ રીતે કર્યું અને તમને પણ તેના વિશે ખૂબ જ સારી રીતે ખ્યાલ આવ્યો હશે. જૂની ઇમારતો, કિલ્લાઓ વિશે, સંગ્રહાલય વિશે એટલે કે મ્યુઝિયમ વિશે ઘણી માહિતી લીધી. હવે આપણે ફરીથી નવા ટોપિક સાથે મળીશું. બાય.